दाहोद जिल्लाना वातावरणमां पलचाने लईने जिल्लाना कथवरा ગામમાં બરફના કરા પણ પડ્યા. બરફના કરા પડતા જ કાશ્મીર જેવો માહોલ સર્જાયો. અચાનક વરસાદની સાથે કરા પડતા સ્થાનિક ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા. दाहोद जिले में अचानक वातावरण में आव्यो पलटो. दाहोद अने आसपासना विस्तारों में वरस्यो कमोसमी वरसाद. सीजन वगरना वरसादे खेडूतों में व्यापी चिंता. पंचमहाल जिलाना खालोल पंथक में वातावरण बदलाव. मोटी पिंगड़ी, नानी पिंगड़ी और हमीरपुर सहित गामों में वगर चौमासे करा साथ वरसाद पड़ो. अचानक वरसाद अने करा पड़ता पाक में नुकसान थवानी खेडूतों में चिंता. डांग जिल्लामां वातावरण में अचानक पलटो आव्यो. लिंगा गाम में पड़ो कमोसमी वरसाद. भारे वरसाद साथे पड़ा करा. डांग जिल्लामां कमोसमी वरसाद. સાપુતારાના તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો. ખેડૂતોમાં ચિંતા. વલસાડ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ. કપરાડા અને આસપાસના વિસ્તારોમાં પડ્યો માવઠું. સિઝન વગરના વરસાદથી કેરી, શાકભાજી સહિતના વિવિધ પાકોમાં નુકસાન થવાની ભીતિ. ખેડૂતોમાં ઘેરાયા ચિંતાના વાદળ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. આસપાસના કેટલાય વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા. વગર ચોમાસે વરસાદ થતા કપાસ અને કપાસિયાને ઢાંકવા ખેડૂતોમાં મચી દોડધામ. હોસ્પિટલના બિછાનેથી સીએમ રૂપાણીએ કર્યો ચૂંટણી પ્રચાર. કયો વિકાસને વરેલી ભાજપને ગુજરાતની જનતાનો મળશે સાથ. સૌની પ્રાર્થનાથી તબિયત સુધારા પર. આગામી 1 માર્ચે રાજ્યસભાની 2 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના બંને ઉમેદવાર રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું. કોંગ્રેસ ઉમેદવાર ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ થયા. ભાજપમાંથી ટિકિટ મળતા ઉમેદવાર રામ મોકરિયાએ પાર્ટીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે પક્ષે મારા જેવા નાના કાર્યકરને મોકો આપ્યો છે. પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક કામ કરીશ. સાગર ખેડૂઓના પ્રશ્નોને વાચા આપીશ તેવું તેમણે નિવેદન આપ્યું. ભાવનગર મનપાની ચૂંટણીને લઈને ભાજપે વિકાસના વચનોની લહાણી કરી. આ વિકાસપત્રમાં ઇન્દોર રોલ મોડલ રાખીને સ્વચ્છતા, ટ્રાફિક, પાર્કિંગ, ફાસ્ટ સેફટી અને બગીચાની સુવિધા વિકસાવવાનું આયોજન કર્યું. આ ઉપરાંત રોડના કામ, લીઝ પટ્ટાનું સરળીકરણ અને વેરામાં રાહતના વાયદા આપ્યા. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉમેદવારોએ અનોખો પ્રચાર કર્યો. સાયકલ, રાંધણ ગેસના સિલિન્ડર સાથે ઢોલ વગાડી પ્રચાર કર્યો. ભાજપના શાસનમાં મોંઘવારી વધીના મુદ્દા સાથે કર્યો ચૂંટણી પ્રચાર. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખની પત્ની ઉમેદવારી પત્ર રદ. મારકાળા જિલ્લા પંચાયતની સીટ પરથી શંકર અમલિયારની બીજી પત્ની જ્યોત્સનાબેન અમલિયારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે પંચાયતનો ભેરો બાકી હોવાથી ઉમેદવારી પત્ર થયું રદ. જૂનાગઢમાં વોર્ડ નંબર 15માં મારામારી. ભાજપની સ્લીપ વહેંચવા જતા બપાર. ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવારના પરિવારજનો વચ્ચે મારામારી થતા એક પોલીસકર્મી ઘાયલ. ભાજપ કાર્યકરે એક મહિલા સહિત 4 સામે નોંધાવી ફરિયાદ. અમદાવાદના લાંભા વોર્ડમાં મનપાની ચૂંટણી માટે ભાજપની બાઇક રેલી. સાંસદ એચએસ પટેલ અને ધારાસભ્ય બાબુ જમડાની આગેવાનીમાં બાઇક રેલી. ભાજપના 4 ઉમેદવારોએ બળિયાદેવના દર્શન કરી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ જોડાયા. અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં કોરોનાના નિયમોની 80-80 ચૂંટણીનો પ્રચાર કરવામાં મશગુલ. ઉમેદવારોએ ચૂંટણી કમિશનરની સૂચનાને કરી અવગણના. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકર્તાઓ માસ્ક વગર દેખાયા. કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. નવરંગપુરામાં આમ આદમી પાર્ટીની રિક્ષા રેલી. અમદાવાદ રિક્ષા ચાલક એકતા સંઘના પ્રમુખ અને આપના ઉમેદવાર વિજય મકવાણા અને અન્ય ઉમેદવારોનો પ્રચાર. રિક્ષા સાથે કાઢી રેલી. રેલીમાં કોરોનાના નિયમોનો ભંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તે અંગે નિવેદન આપતા કહ્યું કે ભાજપના નેતાઓ અને કાર્યકરો તમામ નિયમોનું પાલન કરે છે. તમામ કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડલાઇનનું થાય છે પાલન.